મનુષ્ય થી લઈ સર્વ કુળદેવી સમુળદેવીઓ સૌ ગરબે રમે છે ચૈત્રી નવરાત્રી એટલે માં શક્તિની ઉપાસનાનો પર્વ કે જ્યાં મનુષ્યને દેવી દેવતાઓની હાજરીનો અહેસાસ થાય છે

પહેલા માના વ્રતની તૈયારીઓ થાય છે જીવ એક આનંદની અનુભૂતિ કરે છે ચૈત્રી નવરાત્રિના વ્રત દ્વારા જીવનો ઉદ્ધાર થાય છે સાથે સાથે કર્મોના બેલેન્સમાં વધારો થાય છે ને કાતો ને માતા ને બંધુર ને દાતા ને પુત્ર ના પુત્ર ભૂતો ન ભરતા ન ચાયા ન વિદ્યા ન વૃત્તિવાય ભવ ગતિ સ્વ ગતિ સ્વામ ભવાની ગતિ સ્વ ગતિ સ્વામ ભવા અર્થાત માતા પિતા ભાઈ દાતા પત્ની સ્વામી વિદ્યા આમાંનું મારું કોઈ જ નથી હેમાં એક તમે જ મારી ગતિ છો આવું લક્ષ્ય સાધવું એ જ જીવનો ઉધાર છે આજે શ્રી માં પાત્ર આપને ચૈત્રી નવરાત્રી નો સાચો મર્મ સમજાવે છે ચૈત્રી નવરાત્રી એટલે આસુરી શક્તિનો નાશ અને સાત્વિક શક્તિનો ઉદય આ દિવસોમાં આપણે દેવી ગુણોને યાદ કરીએ અને આપણે જે દેવી દેવતાઓને માનતા હોય તેના ગુણો જીવનમાં ઉતારીએ અને આચરણમાં લઈએ સાથે સાથે એક પામવાના ધ્યેય સાથે એક લક્ષ્ય સાથે જીવનમાં આગળ વધીએ આજે આ ચૈત્રી નવરાત્રીના વ્રતની તક આપને શ્રી મહાપાત્ર થકી સમગ્ર માનવ સમુદાયને મળી છે જેથી મનુષ્ય પોતાના સુતેલા કર્મોને જાગૃત કરી સારા કર્મનું ભાથું તૈયાર કરી શકે ઉત્સવનું સાચું મહત્વ તેમની સમજણ તેમનાથી થતા ફાયદાઓની સમજણ આજે શ્રી મહાપાત્ર આપને સમજાવી રહ્યા છે જીવનમાં સાચો આનંદ કઈ રીતે માણો તે શ્રી મહાપાત્રએ આપને આચરણ અને અનુભવથી શીખવ્યું છે શ્રી મહાપાત્ર એ સાથે સાથે આપને સાચી સમાજ વ્યવસ્થા સાચી સમાજ સ્થાપના કર્મની સમજણ સમજણ સાથે આપને જીવન જીવવાની રીત શીખવી છે તેમજ મનુષ્ય માતા-પિતા શક્તિ પ્રકૃતિ ગાય માતા અને વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરી ઋણબંધનમાંથી મુક્ત થાય આ દરેક ઋણબંધનમાંથી મુક્ત કઈ રીતે થવાય મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે કરાય એટલે કે માં શક્તિ સુધી કઈ રીતે પહોંચાય એની દિશા આજે આપને શ્રી મહાપાત્ર આપી રહ્યા છે એટલે આજે શ્રી મહાપાત્ર મને કેવાનું મન થાય કે તમારા અનેક મૂલ કેમ હે મહાપાત્ર કેમ મોલ તમે છો અનમોલ શ્રી મહાપાત્ર તમે છો અનમોલ આજે આસુરી શક્તિના વધતા જોર ને ફરી દબાવવા એક વાર ફરી એમાં શક્તિ શ્રી મહાપાત્ર સ્વરૂપે સાત્વિક શક્તિ આવી ચૂકી છે ആയി ഗിരിന്ദി നന്ദി തേനി വിശ്വ വിനോദി നന്ദനു ഥിരിവരവിന്ധ്യ ശിരോദി വാസിന വിഷ്ണുവിലാസിനിഷ്ണു നട്ട ഭഗവതി ഹേ സിദ്ധി കണ്ട കുട്ടുബിന് ഭൂരി കുട്ടുംബിന് ഭൂരി കൂത്തെ ജയ ജയ જે રીતે માતા પાર્વતીએ મહીષાસર નો વધ કરી તામસી વૃત્તિ નો નાશ કર્યો હતો તેવી જ રીતે આ કળિયુગ ની અંદર આજે શ્રી મહાપાત્ર માં શક્તિ નો સાથ લઈ અધર્મ અને રાક્ષસ વૃત્તિવાળા મનુષ્યની અંદર પડેલા અવગુણો અને અહંકારનો નાશ કરી સાત્ત્વિક શક્તિનો ઉદય કરી રહ્યા છે આજે શ્રી મહાપાત્ર આપણે દરેકને આ દરેકમાંથી ઉગારી રહ્યા છે શ્રી મહાપાત્ર થકી આજે આપણે આ ધામની અંદર સદાય મૌલિકતા જોવા મળે છે નિત્ય નમે હંમેશાં નવીનતાનો અનુભવ થાય છે આ ધામમાં આવ્યા પછી કોઈ પણ પ્રકારનો થાક લાગતો નથી જીવ એક આનંદની અનુભૂતિ કરે છે મનનો થાક હળવો થઈ જાય છે આ ધામની ગરિમા જોય મનના વિચારો બંધ થઈ જાય છે તો આવી અલૌકિક એટલે કે આનંદની તકને માણવાનું ચૂકશો નહીં તો ચાલો આપણે સૌ સાથે મળી આ શુભ અને પવિત્ર દિવસે આપણી અંદર રહેલા અવગુણોને હોમી દૈવી ગુણોને જીવનમાં ઉતારી ખરા અર્થની નવરાત્રીને ઉજવી અને આપણી વૈદિક સંસ્કૃતિ ફરીથી ઉજાગર કરતી નવરાત્રીને માણીએ જય મહાવિશ્વરી